શહેરના અડાજણ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં એક યુવાને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો। ખાનગી ફાઇનાન્સ કંપનીઓની પઠાણી ઉઘરાણી અને જેલમાં નખાવી દેવાની ધમકીથી ડરીને ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે। આપઘાત પહેલા 25 વર્ષીય વિજય લખાણા 3 વર્ષની દીકરી અને પત્નીને લઈ સાસરીમાં મદદની પુકાર લગાવવા ગયો હતો, જ્યાંથી કોઈ સહાય ન મળતા પરિવારને છોડી ઘરે આવી ગયો હતો। खानगी फाइनांस कंपनीओना त्रासथी आपघात करनार भाई ने न्याय मळे ते माटे तेना भाई निखिले पोलिस अने सामाजिक संस्थाओनी मदद माटे पुकार लगावी छे। मृतकनो मोटो भाई निखिले जणाव्यु के पालनपुर जकातना का सुख सागर एपार्टमेंटमां रहता विजय रामजी लखारा पहला किरण ज्वेलर्समां नौकरी करतो हतो। लॉकडाउनमां नौकरी छूट्या बाद आर्थिक परिस्थिति नबळी थई गई। 3 वर्षनी दीकरी अने पत्नी साथे माताना भरणपोषणनी जवाबदारी विजय पर हती। પિતાના કેન્સરની સારવાર માટે વિજયે 3 ખાનગી ફાઇનાન્સ કંપનીઓ પાસે પર્સનલ લોન લીધી હતી। તેના હપ્તા રેગ્યુલર ભરતો હતો, પરંતુ નોકરી છૂટ્યા બાદ આ હપ્તાને લઈ ત્રણેય કંપનીઓએ નોટિસ આપતી હતી, ફોન પર ધમકી આપતી અને જેલમાં પૂરી દેવાની ધમકી આપતા હતા। વિજય ફાઇનાન્સરોના ફોનથી ગભરાઈ ગયો હતો। દરેક મિત્રો પાસે મદદ માંગી ચૂક્યો હતો, ક્યાંય પણ મદદ મળી નહોતી। છેવટે વિજય પરિવારને સાસરીમાં છોડી ઘરે આવ્યા બાદ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। ફાઇનાન્સ હોમ ક્રેડિટ હોમ અને એલએનટી ફાઇનાન્સ આ લોકો એ લોકડાઉન પહેલાં એકદમ રેગ્યુલર હપ્તા અને બધું જ ભરતો હતો। હવે ને એ પૈસા લેવાની જરૂર એના માટે પડેલી કે એના પપ્પાને કેન્સરનું બધું હતું એના માટે ને એને બીજા લીધેલો એના માટે ને બધું લોકડાઉન પહેલાં બધું ભરતો હતો, પૈસા કમ્પ્લીટ ભરતો હતો। અને પછી આ લોકડાઉન નોકરી છૂટી ગઈ એટલે હપ્તા એના ભરાયા નહીં અને એ પછી એમાં એના પ્રેશરમાં આવતો અને આ લોકો મને આ લોકોને એને દબાણ કરતા રોજ ફોન કરતા કે તને ભાઈ જે માલ નાખવું તને મારવા આવું ને આમ ને તેમને તને ઉચકી જવું ને આમ કરું ને તને જેલમાં નાખી દેવું ને તને એવા એને પ્રેશર કરતા હતા ને એક લગભગ 6-7 મિનિટ એને હેરાન કરી નાખેલો એને એ નહીં કરતા એટલે એને પછી એને એ મને એ જીવી હરકતો નહીં હતો હરકો રીતે અને એટલો દબાણ કરતા ગાળમ ગાર કરે એને અમારે ઘરે આવતા હતા અને લોકો એ લોકો 2-3 જણા આવે ઘરે આવે અને ગાળમ ગાર કરે તને માલ નાખવું ને તને આમ કરી નાખવું ને એવું કરતા હતા એ લોકો।